अमरेली जिल्लामां सतत 10 दिवसथी वरसाद वरसी रह्यो छे। त्यारे सावरकुंडलाना ग्राम्य विस्तारमां कमोसमी वरसादना कारणे खास करी खेडूतोना हाल बेहाल थया छे। खेडूतोनो उभो पाक कमोसमी वरसाद अने करना कारणे नाश पाम्यो छे। अमरेली जिल्लामां सतत 10 दिवसथी वरसाद वरसी रह्यो छे त्यारे सावरकुंडलाना ग्राम्य विस्तारमां कमोसमी वरसादना कारणे खास करी खेडूतोना हाल बेहाल थया छे। खेडूतोनो उभो पाक कमोसमी वरसाद अने करना कारणे नाश पाम्यो छे। अमरेली जिल्लामां रवि पाक जोईए तो चणा घऊं मुख्य पाक हता, जे कमोसमी वरसादना कारणे संपूर्ण पलळी जता खेडूतोने राता पाणીએ રોવાનો વારો આવ્યો છે। ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેડૂતોનો થોડો ઘણો બચેલો પાક પણ નાશ પામ્યો છે ને માવઠાના મારથી ખેડૂત લાચાર થયો છે। રાજ્યભરમાં કમોસમી વરસાદ વધતો ઓછો પડી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લો સતત કમોસમી વરસાદ અને કરાના કારણે 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ગત રાત્રે સાંજે પડેલા વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। અહીં રવિ સિઝનનો ચણા ઘઉં જીરું કેરી સહિતનો મુખ્ય પાક હતો, જે પાક અમરેલી જિલ્લાના વરસાદના કારણે ખૂબ નુકસાની થવા પામ્યો છે। ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। અહીં અમરેલી જિલ્લાના તમામ તાલુકા પ્રભાવિત થયા હોય ને દરેક ગામોની કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હોય ત્યારે ખેડૂતોને ઘઉં ચણા જીરું ડુંગળી સાથે પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થયો હોય ને ગઈકાલે ભારે પવનના કારણે ખેતરોના પતરા ઉડી ઉડીને વાડીમાં ખુલ્લા પડ્યા છે ને ખેડૂતને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો અહેસાસ કરી રહ્યા છે। મારું નામ મુકેશભાઈ છે, ગામબારડા છે, પણ કાલ તો રોજ વરસાદ આવતો હતો પણ ધીમો ધીમો આવતો હતો, પણ એ તો કાલ સાંજે 7 વાગે મેહ પડ્યો, બહુ મેહ પડ્યો અને પાથરા જે સેણાના હતા કાઢેલા હતા એ બહુ ઉડાડ્યા અને કાલ અને આ ઘઉં બધા ઢાળી દીધા, હવે એ કઈ વાઢવા જેવા રહ્યા નથી અને ઘાસચારો હતો 1.5 વીઘાનો, એ માલઢોરનો હતો, એ કઈ આમ ભૂસવી નાખ્યું બધું, એટલે એ કઈ વાઢ્યા જેવું રહ્યું નથી। હવે આમાં કરવું શું, બીજું તો ભગવાન અને સરકાર બે સહાય કરે, બાકી તો અમારું તો બીજું કોઈ નહીં। વડીલ તમારું નામ શું, ગામ કયું અને ગઈકાલે જે વરસાદ આવ્યો કેવી નુકસાની, ક્યાં પાકને નુકસાની ને શું કહે છે? મારો સાવરકુંડલા બારડા ગામ છે અને મારે ઘઉંનું વાવેતર હતું 5 વીઘાનું, અત્યારે મારે કાલે 7 વાગ્યા જે વરસાદ પડ્યો છે કરા સાથે એ ઘઉંને ઢાળી અને પૂરા કરી દીધા છે, એમાં કાંઈ ખાવા લાયક રહ્યા નથી ઘઉં, એમાં ખર્ચો મારે બમણો થયો છે અને પ્લસ અને ભાગ્યાની મજૂરી ખાતર બિયારણ આ તે બધું મજૂરી ગણવા જઈએ તો મારે એમાં કાંઈ મને વધે એમ નથી અને આ કોઈ રાખે નહીં ઘઉંને, માર્કેટમાં જાય એટલે એના કોળીના ભાવમાં એનો વેચાય। કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું, કેટલી નુકસાન? મારે 5 વીઘાના ઘઉં વાવ્યા હતા, અંદાજે માનો ને 55 ઘઉં ઉતરે એટલે વિશાળ મારે જે આવક હતી એના બદલે મારે નુકસાની અમુકની જવાની છે અમારે। ગઈકાલે સાવરકુંડલાના બાઢડા અને સુરજવડી ગામે કમોસમી વરસાદે કાળો કહેર કર્યો હોય ત્યારે હાથમાં આવેલ ખેતી પાક પલકવારમાં છીનવાઈ ગયો હોય ત્યારે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોનો ઊભો પાક, જેમાં ચણા ઘઉં જીરું મુકેરી મુખ્ય હતા, જે ઊભા પાકમાં ખૂબ નુકસાની થવા પામે છે। હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાકીદે સર્વે કરવામાં આવે, સર્વે કરી અને ખેડૂતોને આ જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તો ખેડૂત બેઠો થઈ શકે।